નમસ્કાર મિત્રો, હું છું ચેતન આહિર. આપ સૌ મિત્રોનું સ્વાગત છે સૌરાષ્ટ્રની રસધારા એપ્લિકેશનમાં. મિત્રો, આજે આપણે એક નવી ગૌશાળા એડ કરવા જઈ રહ્યા છે. માધુપુર ગીર, જે તાલાળા તાલુકામાં આવેલું છે, માધુપુર ગીરની ગૌશાળા જે શ્રી રાધે ગૌશાળા છે, આજે સૌરાષ્ટ્રની રસધારા એપ્લિકેશનમાં જોડાવા જઈ રહી છે. મિત્રો, આ ગૌશાળામાં એક અલગ વસ્તુ એ છે કે ત્યાં જે સંભાળે છે રજનીભાઈ કરીને, રજનીભાઈ પોતે મિત્રો પોતાની જમીન આપીને આ ગૌશાળા ચાલુ કરી છે. ગૌશાળા ચાલુ થઈ છે 2022માં, અને જ્યારથી ચાલુ થઈ છે ત્યારે એના જીવનમાં ઘણા બધા પરિવર્તન આવ્યા છે. એ પરિવર્તન સાથે સાથે ગૌશાળાને સુવિધાઓ પણ, એ સુવિધાઓ અને એમના અનુભવો એ આપણે ત્યાં જઈ અને જોઈએ અને એના મુખ્યથી સાંભળીએ. તો મિત્રો, જઈએ આપણે માધુપુર ગીર. ફાઇનલી આપણે માધુપુર ગીર ગૌશાળાએ પહોંચી ગયા છે. તો આ ગૌશાળા, માધુપુરની ગૌશાળા આપણે જોઈએ, જાણીએ એના વિશે. તમે આ ગૌશાળા જોઈ જ હશે જે માધુપુર ગીરમાં આવેલી છે, શ્રી રાધે ગૌશાળા. એ ગૌશાળાની શું શું ખાસિયત છે એ આપણે રજનીભાઈના મુખેથી સાંભળીએ. પહેલાં તો આપનું પરિચય આપજો કે તમે આ ગૌશાળામાં શું ભૂમિકા ભજવો છો. મારું નામ રજનીભાઈ દુર્લભભાઈ ડોબરિયા, અને ગામ માધુપુર ગીર. અને સ્થાપના જો મેં કરી હતી ગૌશાળાની, મારા દાદાની પ્રેરણાથી ચાલુ કરી ગૌશાળા. બરાબર. અને આ ગૌશાળા ક્યારે ચાલુ કરી હતી? અમે 11 મહિનામાં 5 તારીખે ચાલુ કરી, 2022. કેટલી ગાયોની સંખ્યા? પહેલાં સ્ટાર્ટઅપ કર્યું ત્યારે 25-30 ગાયો હતી, જે ગામની અંદર રખડતી હતી, જે ગઈઠી ગાયો હતી, બીમાર હતી, ત્યાંથી ચાલુ કરી. અત્યારે 50-55 ગાયો છે, નાની મોટી વાછડા વાછડી. ગાયો રખડે છે એનું કોઈ નથી, અને અમારા દાદાની મિલકત અમારા પપ્પાની 5 ગાયો. બરાબર. અમારે કઈ ખાવા પીવામાં ઘટતું નતું, કુદરતની દયા હતી. અને ગામમાં આ રીતના સાવજુ મારણ કરી જતા હતા, ગાયો બીજી રીતે દુઃખી થતી હતી. એટલે મારા પપ્પાના ભાઈઓ અને અમને સંકલ્પ આવ્યો, એવો વિચાર આવ્યો કે આપણે આની સેવા કરીએ. આપણે જગ્યા પડી છે પડતર, તો એમાં ડેવલપ કરીએ અને ચાલુ કરીએ. અને પછી ગામનો સહકાર એ સારો મળ્યો. એમ આ ગૌશાળાની જે આવકનો સ્ત્રોત કેવી રીતના? પહેલાં અમે ચાલુ કરવું હતું ને, તો અમારા ગામમાંથી 25-30 યુવાનો જે ગાયોની સેવા કરતા હતા એ બધા અહીંયા ભેગા થયા, અને મને એ લોકોએ કીધું કે ભાઈ આપણે કંઈક કાર્યક્રમ કરીએ જેથી કરીને ગાયોને દાન મળે. એટલે વર્ષથી પહેલાં અમારે તો જો કે ક્યારેક ક્યારેક એવા કાર્યક્રમ થાય છે કે નિરાધાર ગાયું રખડતી હતી, એના માટે કાર્યક્રમ થતા હતા, પણ જગ્યા કોઈ પાસે સ્થિત નહોતી. એમ પછી આ વર્ષે બધા ભેગા થયા દિવાળીએ, અને છોકરા જે અમારે સુરત છે, અમદાવાદ છે, એ બધા છોકરાઓનું આયોજન કર્યું, અને બધાએ વિચાર્યું ભાઈ આપણે એક કાનગોટીનો કાર્યક્રમ કરીએ, અને જે કંઈ ફંડ ફાળો થાય એ આ નિરાધાર ગાયુંમાં આપણે વાપરવું, નિરણપુર લેવો હાથ જે જરૂરિયાત ગાયુંને પડતી હોય એમાં વાપરવાનું. એટલે એ કાર્યક્રમ અમે દિવાળીએ કર્યો, એમાં અમારે 3.5-4 લાખ જેવું ભંડોળ થયું, અને પ્લસ 1 લાખ રૂપિયાની નિરાણ. એ જે તમે કાર્યક્રમ કર્યો એનો ખર્ચો તમે આપેલો કે? પહેલા જયારે કાર્યક્રમ કરવો હતો ત્યારે બધા છોકરા અમારે જે નાના વર્ગના હતા, છોકરા કોળી સમાજમાંથી હતા, પછી વાણંદ હતા, એવા બધા નાની ઘરના છોકરા હતા,
એટલે કે કાકા પ્રોગ્રામ કરીએ પણ પૈસા નહીં. મેં કીધું પૈસા હું રોકીશ તમને. પછી એમાં 30-40 હજાર નો ખર્ચો આવ્યો, જે કાનગોપીની ફી હતી 25 હજાર રૂપિયા જેવી, પછી સાઉન્ડનો છે, લાઇટિંગનો છે, એવો બધો ખર્ચો આવ્યો અને 4 લાખ જેવું ભંડોળ. અહીંયા રજનીભાઈ ગાયો અને બધું વ્યવસ્થા પણ તમારી ખૂબ સારી છે. જ્યારે ગાયો બીમાર પડે ત્યારે તમે કેવી રીતના ડૉક્ટર ખાસ રાખેલા છે, કેવી રીતના છે? હવે અત્યારે આપણે જે તે સમયે ચાલુ કરી ને ત્યારે લંપીનોની બહુ તકલીફ હતી. ચાલુ કરી ત્યારે અમારે 3 ગાયો લંપીમાં બીમાર હતી, બરાબર. પછી અમે અહીંયા રોડ ઉપર માધુપુર અમે ધાન એકત્ર કરતા હતા અને એક ડૉક્ટર સાહેબ મિત્રા ઓબરા ગામથી એ વિઝિટમાં જતા હતા અને અમને મળ્યા અને એણે દાન આપ્યું અને અમને એનું કાર્ડ આપ્યું અને સાહેબે એવું કીધું કે હું નિરાધાર ગાયોની છે ને સેવા કરું છું, તમારે ગમે ત્યારે ગાય બીમાર હોય રાતે 12 વાગે ફોન કરજો, હું નિઃશુલ્ક સેવા આપું છું ગાયોની અને તમારા ગામની આપીશ. એટલે એ સાહેબનો મોટો ફાળો છે અમારે. અને દવાના પૈસા નથી લેતા. અમે 2-3 વાર મેં કીધું, મારા કાકાએ કીધું પૈસાનું કે પેટ્રોલ ના લ્યો, પણ એ કે નહીં હું સેવા કરું છું તો મારા સેવાનું કંઈ મિનિંગ ના કહેવાય. સાહેબ એવા સાહેબ છે અમારે, પાર્થભાઈ કરીને છે ડૉક્ટર સાહેબ. સંદેશો તો અમારો એ જ છે કે અમે પહેલા જયારે સ્ટાર્ટઅપ કર્યું ને ત્યારે મારી પોતાની ઇન્કમ કહું ને તમને તો અમારે 15 વીઘાનો બગીચો છે, 200 ઝાડ છે કેરીના, એમાં અમારે 3-4 લાખની ઇન્કમ હતી. જયારે લોકડાઉન આવ્યું ને એ પહેલાની અને લોકડાઉનમાં આપણે આની સ્થાપનાની શરૂઆત કરી એ વર્ષે મારે બગીચો 10 લાખની કરી, બરોબર. એટલે આનો ચમત્કાર ડાયરેક્ટ છે, હું તમને કહું મેં જોયેલો ચમત્કાર. જેવું તમે ગાયને આપણે નથી હાચવતા, આપણને હાચવી, આપણને એ મારો જાત અનુભવ છે આ છેલ્લા 2-3 વર્ષથી. અને ગામ લોકોનો કેવો મતલબ સપોર્ટ? બહુ સારો સપોર્ટ છે કે ગામના બધા એમ કે જે જરૂર હોય ને એ કહેજો, અમે દેખા છીએ નિયમ પૂરો આ કે બધાનો સપોર્ટ સારો. સૌરાષ્ટ્રની રસધારામાં જોડાવા બદલ આપણે કોઈ ખાસ? ના, સારું લાગ્યું. હું તમારા વિડીયો જોઉં છું એટલે મને એમ કહ્યું કે તમે બહુ સારી એક્ટિવિટી છે ગાઈ કરતી, એટલે આપણને એમ કહ્યું કે આમાં જોડાવો.